એક યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. પાટણમાં યુવક કેરોસીન છાંટી ઊભી બજારી સળગતો દોડ્યો. ભયાવહ માહોલથી નાસભાગ યુવકને બચાવવા લોકો પણ દોડ્યા. તસવીરો વિચલિત કરી શકે છે. પાટણ શહેરમાં આજે એક યુવક પોતાની જાત જલાવીને ઊભી બજારમાં દોડ્યો હતો. સળગતી હાલતમાં રસ્તા પર દોડતા યુવકને બચાવવા માટે આસપાસ હાજર રહેલા લોકો પણ તેની પાછળ દોડ્યા હતા અને આગ બુઝાવી યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રારંભિક વિગતો અનુસાર પાટણમાં આવેલ રામજી મંદિરની બાજુમાં બગેશ્વરની ચાલીમાં રહેતા ચંદનસિંહ અમુજી ઠાકોર તેમના ઘર આગળ આવેલા રસ્તા પરના દબાણ મુદ્દે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવકે પોતાની જાત પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. બાદમાં યુવક બજારમાં સળગતી હાલતમાં જ દોડી રહ્યો હતો. એક સમયે ભયાવહ માહોલ સર્જાયો હતો અને બજારમાં હાજર લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. સળગતી હાલતમાં યુવકને દોડતો જોઈ કેટલાક લોકોએ હિંમત કરી હતી અને તેને બચાવવા માટે તેઓ પણ યુવકની પાછળ દોડી રહ્યા હતા. આગ ઓલવી શકાય તેવી જ વસ્તુ હાથમાં આવીને લઈને કેટલાક લોકોએ યુવકની પાછળ દોડ્યા હતા અને આગ ઓલવી હતી. ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો. ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર હિતેશ મકવાણા, પાટણ. મોહનભાઈ પટેલ, રમેશભાઈ ટ્રસ્ટી લોકો મને મા જોડે આવ્યા. મેં દિવાલ તમે ભાઈ તોડી ના, દિવાલ તોડે ના પાડી. કઈ દિવાલ? મંદિર બાજુમાં છે, રામદેવી લોકો મારવા આવ્યા. પછી મેં કીધું કે રહ્યા તમે, મને કોક કરીશ કે ના દાદાગીરી કરી લોકો મારા જોડે, દિવાલ તોડે ના પાડી. તો મારે કે મારે ઠાઠડી ગોતરી છે એ રસ્તો અમને મારા વિનંતી. એ લોકો મેં કલેક્ટર કચેરીમાં પૂછાણ કરી હતી, નગરપાલિકામાં અરજી આપેલી છે, નકશો બધકામ માગી માગણી કરી છે. એ લોકો કોઈ મારા કોઈ આપતા નથી. એટલે એ લોકો શું કહેવા માગે? એ લોકો કે ના પાડતા, દિવાલ દિવાલ નહીં તોડીએ, તમારે જે થાય કરી લો. એટલે આ તમે કરી દીધી. એટલે રસ્તો કોનો? અમારા હેડનો રસ્તો છે. એટલે રસ્તો અંદર મંદિરમાં લેવા માગે એ લોકો? બહાર બહાર અમારા ગલી છે, ગલીમાં મારા રસ્તે થાય તો રસ્તો માગે છે. તમારું નામ? મારું નામ ચંદ્રસિંહ અમુજી ઠાકોર. એટલે બગેશ્વર મહાદેવની બાજુમાં આ ભાઈનું ઘર છે અને અમારું પણ ઘર છે. અમે ત્રણ ઘરવાળા છીએ, ત્યાં રહીએ ગલીમાં. એટલે આ લોકોએ જો મંદિરની જગ્યામાં દબાણ કરી અને દિવાલ બનાવી દીધી છે અને અમારે નીકળવાનો જે રસ્તો હતો ને એ બ્લોક થઈ ગયો. કે અમે રિક્વેસ્ટ કરીને એમને કીધું કે અમારે જે રસ્તો તમે રોક્યો છે એ અમને નીકાળી આપો. એ ત્યાં કોન્ટ્રાક્ટર અને પૂજારી એમ કહેવા માંડે કે અમે અમારી હાથમાં બનાવ્યું. અમે રિક્વેસ્ટ કરીને કીધું કે તમે તમારી હાથમાં બનાવ્યો છે તો અમને એનો નકશો આપો. તો અમે જોઈ, જો તમારી હદમાં હશે તો અમે તોડવાની ના પાડશું, જો અમારી હદમાં હશે તો અમે તોડાવી દઈશું. એ જગમાં અમે વાતો કરી બધા છૂટા થયા. એના પૂજા પછી આવો. અમે મંદિરના પૂજારી છે અને એક કોન્ટ્રાક્ટર છે બિલ્ડર મોહન પટેલ. રામજી મંદિર આજે ભાઈએ જે સુસાઇડ નું કર્યું છે એનું નામ શું છે? એમનું નામ ઠાકોર ચંદ્રજી અમુજી. ઉંમર કેટલી છે એમની? એમની 35 વર્ષ. અચ્છા, એ જગ્યામાં જ રહે છે. એટલે અમે એપ્લિકેશન ઘણી કરી, કલેક્ટરમાં આપી હતી, નગરપાલિકામાં આપી, મામલતદારને આપી, ચીફ ઓફિસરને, હજી એનો કોઈ રિપ્લાય આવ્યો નથી. આજે શું કર્યું અમને? આજે અમને કોન્ટ્રાક્ટરને મળીને અમે વાત કરી કે ભાઈ અમારા જે રસ્તો પડે છે રોકાઈ ગયો છે, તમે અમને ખુલ્લી જગ્યા કરી આપો. એવી વાત કરી અને પછી આ ભાઈને કેટલા સમયથી આ સમસ્યા હતી? સમસ્યા તો લગભગ 6-7 વર્ષથી હતી. નિર્ણય આવ્યો નથી. ના લોકો બધું ચાલુ કરી દીધું.